નકલી ચલણી નોટના ગુનામાં પેરોલ જમ્પ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે લસકાણા ગામ પાસેથી ઝડપી લીધો છે. વર્ષ 2008ના વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 500,000 અને સોના દરની રૂપિયા 90,000ની બોગસ ચલણી નોટ સાથે બિપિન ભીમજી સવાણી, દિનેશ ભીખા પટેલ, જયમીન મનુ પટેલ અને સંજય મનસુખ રૂપાપરાને ઝડપી પાડ્યા હતા. બાદમાં તે જેલમાં હતા. દરમિયાન ચાર પૈકી સંજય તેના પિતાના પગના ઓપરેશનનું કારણ આપી 15 દિવસની રજા પર છૂટ્યો હતો. 5 જાન્યુઆરી 2019ના રોજ પરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ સંજય લાજપોર મધ્યસ્થ જેલમાં હાજર નહીં થઈ નાસ્તો ફરતો હતો. લસકાણાથી સંજયને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, LK સાદ ન્યૂઝ, સુરત.